રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે સતત બીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ અસહ્ય બફારા સાથે વાદળછાયું વાતાવરણ હતું, જે બપોર બાદ આજે વરસાદ શરૂ થયો હતો અને માત્ર 1.5 કલાકના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેના હિસાબે જેતપુરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે સતત બીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ અસહ્ય બફારા સાથે વાદળછાયું વાતાવરણ હતું, જે બપોર બાદ આજે વરસાદ શરૂ થયો હતો અને માત્ર 1.5 કલાકના સમય દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેના હિસાબે જેતપુરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીંના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં ઘૂસેલા વરસાદી પાણીએ અહીંના લોકોના ઘરમાં તારાજી સર્જી હતી. ઘરમાં ઘૂસેલા પાણીના હિસાબે લોકોની ઘરખરીમાં પાણીમાં તણાઈ હતી, જેમાં ઘર વાસણ સહિતના ઘરવખરી પણ તણાઈ ગઈ હતી. લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ વરસાદી પાણી ઘરમાં ગોઠણ ડૂબી સુધી પાણી ભરાયા હતા. લોકોએ પોતાના ઘરની તમામ વસ્તુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જરૂર પડી હતી. ભરાયેલ પાણીના પગલે જેતપુર નવાગઢ નગરપાલિકા હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરી હતી. અત્યારે વરસાદનું પાણી બધાના ઘરમાં ઘર કે 2-2.5 કલાકથી અમે નગરપાલિકામાં કોલ પણ કરેલો કે ભાઈ મને ફટાફટી જેસીબી આપો, અત્યારે મારા બધાના ઘરમાં પાણી છે. એ લોકો એથી પછી 1-1.5 કલાક પછી મને જેસીબી આપેલું છે. 10-15 ઘરમાં પાણી અત્યારે એમના મતું ગોઠણથી ઉપર પાણી હતા બધાના ઘરમાં. અને દર વર્ષે આ જ પરેશાની છે અમારે, જ્યારે પણ વરસાદનું આવે ત્યારે પાણી બધાના ઘરમાં ઘૂસી ગયેલા હોય છે. અને અમે નગરપાલિકામાં પણ એ લોકોને આર્ગ્યુમેન્ટ પણ કરી છે કે આ નાનું હાવું નાલું છે તો અમને મોટું નાલું કરી આપો. અત્યારે બધાના ઘરમાં પાણીના પ્રોબ્લેમ થઈ ગયા છે. અત્યારે એ લોકોને અમે કોલ કરીને બોલાવી બરાબર, તો આવીને નગરપાલિકાવાળા જેસીબી કરીને પાછા વયા જાય. અમને એમ કહી દે હા કરી દેવું, પછી કોઈ જવાબ નથી, નહીં ગટરના નહીં રસ્તાના કોઈ કાંઈ જવાબ જ નથી આપતા. અત્યારે બધું તમારી નજરે તમે જોઈ જ શકો છો, અનાજ આતે બધું બધાનું તણાઈ જ છે, સામે જ છે બધાનું. કમસે કમ ઘરમાં ખાવાના અત્યારે એક લોકડાઉન હિસાબે કામ ધંધા નથી, છતાં જે કાંઈ હોય એ પણ બધાના ઘરમાં પલળી ગયું છે. સુરેશ ફાલિયાનો રિપોર્ટ, જેતપુર.